કેમ છો દોસ્તો? આજે આપણે જાણીશું ઝવેરચંદ મેઘાણી કૃત કસુંબીનો રંગ. આપણે આ કાવ્ય વિશે આજે જાણીશું, જેમાં કવિનો ટૂંક પરિચય, ત્યારબાદ આપણે કાવ્યની પૂર્વ ભૂમિકા અને તેનો રાગ, અને સાથે સાથે કાવ્યની સંપૂર્ણ સમજૂતી આજે આપણે જાણીશું. કવિનો ટૂંક પરિચય. કવિનું નામ છે ઝવેરચંદ મેઘાણી, જેમનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર. મહાત્મા ગાંધીએ એમને જ્યારે છેલ્લો કટોરો આ ઝેરનો પી લેજો બાપુ જ્યારે લખ્યું, ત્યારે આપને રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ મેઘાણીને યાદ કરે છે. જેમનો જન્મ 28/8/1896 માં થયો હતો, મૃત્યુ 9/3/1947 માં થયું હતું. વતન છે ચોટીલા, અને માતા ધોળીબાઈ, પિતા કાલિદાસ, અને આપનો વાર્તા સંગ્રહ છે સૌરાષ્ટ્રની રસધારા, અને કાવ્ય સંગ્રહમાં મુખ્ય છે યુગવંદના. આ સિવાય ઝવેરચંદ મેઘાણીનું અઢળક સાહિત્ય છે, જેની સંપૂર્ણ સમજ આપણે પહેલા વિડીયોમાં આપી ચૂક્યા છે એમના જીવન વિશેના. તો મારી ચેનલ પર જઈને તમે સમગ્ર જીવન અને કવનને જોઈ શકો છો ઊંડાઈથી. સૌ પ્રથમ આપણે કાવ્યની પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. કસુંબીના રંગ વિશે ઝવેરચંદ મેઘાણી કહે છે, કવિની તાસીર તેમજ તેના તેવરને પ્રગટ કરતું લોકગીતની કક્ષાએ પહોંચેલું લોકકંઠમાં રમતું સુંદર ગીત. યુગવંદના કાવ્ય સંગ્રહનું પ્રારંભ ગીત સૌરાષ્ટ્રમાં કસુંબલ રંગની ખ્યાતિ છે. નર્મદે તો ગુજરાતનો ધ્વજ જ કસુંબી હોવાનું દર્શાવ્યું છે. સુગંધ મહેકતો ન ભડકા જેવો કે ન આછો, પણ લાલપમાં કાળાશ ગુંટી કરેલો હોય એવો કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે. આ રંગ જીવન કસુંબીનો રંગ છે. કવિ આ રંગનું જીવન અને જગતમાં જે વ્યાપક પ્રવર્તન છે એનો ભાવ સબળ ચિતાર આપે છે. કવિ આ રંગને વિવિધ રીતે જોયો છે, ગ્રાહ્યો છે, અને એની પ્રભાવક રીતે અહીં લોક પ્રચલિત લયબાનીમાં સચોટને સરળ રજૂઆત કરી છે. આ ગીત લોકોત્તર હોવા સાથે અત્યંત લોકપ્રિય પણ થયું છે. એ મારી જનની ના હૈયામાં પોઢંતા એ અમે પીધો કસુંબીનો રંગ. એમાં ના ધોળા ધાવણ કેરી એ ધારા. મિત્રો, હવે આપણે એક એક પંક્તિનો કાવ્યનો રાગ પણ સાંભળીએ રાગમાં, અને એની સમજૂતી મેળવતા જઈએ. કાવ્યની સમજૂતી. લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ધોર ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કાવ્યની સમજૂતી. કવિ કાવ્યમાં રંગ લાગ્યાની વાત કરે છે. બીજી જ પંક્તિમાં રાજ શબ્દ લગાડી લોકગીતના લયમાં કવિ પછી પુનરોચ્ચાર કરતો એ જ પંક્તિ દોહરાવે છે, મને લાગ્યો કસુંબીનો રંગ. કવિને ક્યાં ક્યાંથી કસુંબલ રંગ પ્રાપ્ત થાય છે તે ક્રમશઃ જણાવે છે, જેમાં સૌ પ્રથમ જન્મ અને જીવનનો પ્રથમ ક્રમ જનની
જન્મદાતા જેનું ધાવણ કરતો કરતો કસુંબીનો રંગ પ્રાપ્ત થાય છે. માનું ધાવણ માત્ર ધાવણ નથી, પણ એનો પ્રેમ સ્નેહ હું તેના સંસ્કાર એટલે માનું ધાવણ. અને આ ધાવણને ધાય ધાયને એક ઝવેરચંદ મેઘાણીને બહાદુરી શૌર્ય પ્રેમ હું સંસ્કાર મળેલા છે. કહેની ના કંઠે ની તરતા હાલરડામાં ઘોડ્યો કસુંબી નો રંગ. બહેની ને કંઠે નીતરતા હાલરડામાં ઘોડ્યો કસુંબી નો રંગ. ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડો એ ચોડ્યો કસુંબી નો રંગ. રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. સમજૂતી. જીવનના ક્રમમાં જન્મ પછી પારણું ને હાલરડું આવે, અને એમાં જ્યારે બહેન જે હાલરડા ગાયને સુવડાવે ત્યાં પૂછવાનું શું હોય, તો વળી કાળ રાત્રિ કે ભીષણ રાત્રિના પહાડોમાંથી નીકળતી ત્રાડોથી કવિઓને કસુંબલ રંગ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીં બહેનને વંદન પણ કરેલા છે. કેવી બહેનને પણ ધન્ય છે કે જેને સુરાતનના હાલરડા ગાય ગાયને અમારામાં સુરાતન ભર્યું છે. અમારામાં પ્રેમ સ્નેહ હું બીજાના પ્રત્યે સત્ય માટે કુરબાનીના પાઠ શીખ્યા છે. એવા ભીષણ રાત્રિના પહાડોની ત્રાડોમાં જે કવિઓ લેખકો ભક્તો જે મસ્તીમાં મસ્ત થઈ જાય છે, એ પહાડોની ત્રાડોએ અમને આ રંગ લગાડ્યો છે. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબી નો રંગ. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સમજૂતી. કવિ અહીં દેશભક્તો શહીદોની શહાદતને બિરદાવે છે, એટલે કે લીલા બલિદાનો અર્થાત ભગતસિંહ જેવા યુવાનોના ઉંબરે પગ મૂકતા અને દેશ માટે પોતાનું બલિદાન આપતા વીર સપૂતોના કવિઓને કસુંબલ રંગ દેખાય છે. તો વળી એ જ રીતે સ્વાધીનતાની કબરોમાં મહેકતા કસુંબલ રંગ કવિ જોઈ શકે છે. એટલે કે આ આઝાદી મેળવવા જે વીર શહીદોએ કુરબાની આપી છે, જેવા કે રાજગુરુ સુખદેવ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ મહાત્મા ગાંધી એવા મહાન વીરોએ જ્યારે દેશ માટે સતત મહેનત કરીને આઝાદી અપાવી છે, ગુલામીની જંજીરોને તોડી છે, એવા યુવાનો સપૂતોને મારા સલામ છે. અને સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં એટલે કે દરિયાના પાર બીજા દેશમાં પણ જે મહાન યોદ્ધાઓ મહાન વિજેતાઓ મહાન સ્વાધીનતા માટે લડવાવાળા વીર પુરુષોને પણ મારા સલામ છે. એટલે કે જેવા કે સોક્રેટીસે સત્ય માટે ઝેર પીધ્યું, ઇમામ હુસૈન જેવાએ સત્ય માટે પોતાના પરિવારની કુરબાની આપી, એવા બીજા દેશના પણ વીર પુરુષોને પણ મારા સલામ છે, એવું આ ઝવેરચંદ મેઘાણી કહે છે. ભગતોના તંબુરથી ટપકેલો
મસ્તી ભર ચાખ્યો કસું બીનો રંગ હો રાજે વો ચાખ્યો કસું બીનો રંગ હો રાજે વો ચાખ્યો કસું બીનો રંગ ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસું બીનો રંગ વાહલી દીરદાર ના પગની મહેદી પર થી ચુમ્યો કસુંબી નો રંગ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ સમજૂતી ભક્તિ રસ નો આનંદ લૂંટતા અલખ જગાવતા ભક્તો ના તંબુર ના તાર થી તો સાથે ચાલી દીલદાર ના પગની મહેદી પર થી કવિને કસુંબલ રંગ ચુમ્યો છે એટલે કે નરસિંહ મીરા જેવા ભક્તો ના તંબુર થી આપણને આ ભક્તિ રસ લાગ્યો છે સાથે સાથે અલખ નિરંજનના નાદ કરતા એવા જોગીઓ સતીઓ અને વીરોના આપણને યાદ આવે છે અને આપણને પણ આ કસુંબીનો રંગ વધારે ચડે છે એવી ભક્તોની કુરબાનીઓ એવા ભક્તોના ભક્તિ ગીતો એવા ભક્તિના કાર્યો થી આપણને શુરાતન મળે છે ભક્તિ એ તલવારની ધાર પર ચાલવા જેવી વાત છે મિત્રો જ્યારે કે પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને એવી આ ભક્તિ છે સતી તોરલ જુઓ ગંગા સતી જુઓ મીરાની બલિદાનો જુઓ નરસિંહના અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે દેહમાં દેહ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ દેહ ભાસે આવા ગીતોએ આપણને શુરાતન આપ્યું છે કે વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીઢ પર આઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે એવા ગીતોથી આપણને આ કસુંબલ રંગ વધારે ચડે છે તો પોતાની દિલદારની પગની મહેદી પરથી કસુંબલ રંગ ચૂમ્યો છે એટલે કે એવી સ્ત્રીઓને પણ ધન્ય છે કે જે પોતાના પુરુષને બલિદાન માટે રણના મેદાનમાં મોકલવા તૈયાર છે દેશની આઝાદી માટે આપણને કુરબાની આપવા તૈયાર છે એવી માતાઓને પણ સલામ છે અને એવી સ્ત્રીઓને પણ સલામ છે કે સત્ય માટે પોતાના પતિના માર્ગમાં વિઘ્ન બનતા નથી પરંતુ બલિદાન આપવા પ્રેરણા આપી રહ્યા છે ઓલી નવલી દુનિયા કેરા સ્વપ્નો માં કવિઓ એ ગાયો કસુંબી નો રંગ નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ મુક્તિને ક્યારે નિજ રક્તો રે ડણહારે પાયો કસુંબીનો રંગ પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ સમજૂતી કવિ અન્ય બાબતો જે થકી કસુંબલ રંગ મળ્યો ચાખ્યો કે પામ્યા તેની વાત કરતો નવલી દુનિયાના કવિઓના સપનોમાં પીડિતની આંસુડા ધારે શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે આ રંગ વધુ પ્રજ્વલિત બને છે તેના ભૂખ્યા કંગાલો ને ગાલે છલકાયો કસુંબી નો રંગ હો રાજ છલકાયો કસુંબી નો રંગ હો રાજ છલકાયો કસુંબી નો રંગ ઓલા બિસ્મિલ બે ધરતીના ભૂખ્યા કંગાલો ને ગાલે છલકાયો કસુંબી નો રંગ બિસ્મિલ બેટાની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ સમજૂતી ધરતીના ભૂખ્યા કંગાલ પ્રભુ પ્રેમથી સંતુષ્ટ છે તેથી તેના ગાલે આ રંગ મલકાય છે
અને સત્ય માટે જેણે પોતાનો જીવ કુરબાન કર્યો છે તેવા બેટાઓની માતાના ભાલે પડથી આ રંગ મલકાય છે, એટલે કે એવા વીર સપૂતોને કુરબાન કરીને પણ માતા અને ગર્વ છે, સાથે સાથે ભૂખમાં પણ જેને સત્ય ઉપર અડગ છે, જે અનીતિ આચરતા નથી એવા ભૂખ્યા કંગાલોના ગાલે પણ આ મલકાઈ રહ્યો છે આ રંગ। આજે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ। ઘોડી ઘોડી પ્યાલા ભરિયા રંગીલા હો પીજો કસુંબીનો રંગ, દોરંગા દેખીને ડરિયા ટેકીલા હો લેજો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ સમજૂતી। કાવ્યના અંતમાં કવિ કહે છે, આવો કસુંબીનો રંગ બધા ચાખી શકતા નથી, વિશ્વમાં ચારે બાજુ કસુંબલ રંગ પડેલો છે, પરંતુ જે પી શકે તેનો રસાસ્વાદ લઈ શકે, તેનો અનુભવ લઈ શકે તે જ લઈ શકે છે, બાકી દોરંગા ડરપોક ડરીને ભાગી જાય છે, માત્ર ટેકવાળા ટેકીલા જ આ નિરાળા કસુંબલ રંગને પામી શકે છે। પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તુરંત નવા વિડીયો તમને મળી રહે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।